नमस्ते विद्यार्थी मित्रों, सहजानंद विद्यालय नवा नरोड़ा द्वारा आयोजित डिजिटल अभ्यास श्रेणी में आप सौनू हार्दिक स्वागत है। आज आप धोरण 7 विषय विज्ञान विषय अभ्यास करीशू। विज्ञानी अंदर पाठ 14 विद्युत प्रवाह अने तेनी असरों भाग 3 विषय आज आप जोईशू। विद्युत प्रवाह की उष्मीय असर आपणे जोई अने तेणे आपणा फायदा माटे केवी रीते वापरीए छीए ते पण आपणे शीख्या। शुं विद्युत प्रवाहनी बीजी कोई असर होय छे खरी? हालना वखतमां फ्यूजना स्थाने मिनिएचर सर्किट ब्रेकर, जेनु शॉर्ट नाम छे MCBS, नो वपराश वधवा लाग्यो छे। तमे जुओ, लगभग दरेकना घरे MCB लगावेला हशे, बराबर। आ खास प्रकारनी स्विच एटले के विद्युत कळ छे, जे विद्युत परिपथ में विद्युत प्रवाह सलामत मर्यादा करता वधी जाए त्यारे ऑटोमेटिक बंद एटले के ऑफ थई जाए छे। तमे तेने चालू एटले के ऑन करो त्यारे फरीथी विद्युत परिपथ पूर्ण थाय छे। MCB पर पण ISI नी निशानी जोवी जरूरी छे। तमे अहींया जे आकृति में जुओ छो ए MCB नी आकृति छे, बराबर। तमे जुओ, दरेकना घरे MCB लगावेला होय छे। MCB शुं कार्य करे छे? तो ज्यारे विद्युत प्रवाहनी अंदर सलामत मर्यादा करता विद्युत प्रवाह वधी जाए त्यारे ऑटोमेटिक एनी स्विच बंद थई जाए छे, अने ए स्विच फरीथी त्यारे ज चालू थाय छे ज्यारे आपणे एने ऑन करीए छीए, बराबर। एटले MCB ની સ્વિચ ઓટોમેટિક બંધ થઈ જાય, જેના કારણે કોઈ જાનહાનિ કે કોઈ આગ લાગવાની જે શક્યતા હોય એ ઘટી જાય છે। કેમ? તો MCB મેન સ્વિચ જેવું કામ કરે છે, એની સ્વિચ પડી જાય એટલે ઘરની અંદર રહેલા બધા જ વિદ્યુત ઉપકરણો બંધ થઈ જાય છે, જેના કારણે કોઈ આકસ્મિક ઘટના બનવાની હોય એ અટકી જાય છે, બરાબર। અને એ ફરીથી ક્યારે ચાલુ થાય છે? કે જ્યારે આપણે એની સ્વિચ ઓન કરીએ ત્યારે। માટે દરેક ઘરની અંદર અત્યારે MCBનો વપરાશ વધી ગયો છે। MCB પણ આપણે ISIની નિશાની વાળી જ ખરીદવી જોઈએ, બરાબર। એના આપણે ISIનો માર્કો જોઈ લેવો જોઈએ। ISI માર્કાવાળા ચોક્કસ ઉપયોગ માટે ખાસ પ્રકારના બનાવેલા યોગ્ય ફ્યુઝનો જ હંમેશા ઉપયોગ કરવો જોઈએ। ફ્યુઝમાં ગમે તે તાર કે ધાતુની પટ્ટીનો ઉપયોગ ક્યારે પણ કરશો નહીં। ફ્યુઝની અંદર ગમે તે ધાતુનો તાર કે પટ્ટીનો ઉપયોગ ન કરવો જોઈએ, બરાબર। હવે 14.3 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, એની પ્રવૃત્તિ 14.5 જોઈએ। વપરાઈ ગયેલી દિવાસળીની પેટીમાંથી અંદરનું ખાનું કાઢી લો, હવે તેની ઉપર વિદ્યુતના તારના થોડાક આંટા મારીને તારને લપેટો। ખાનાની અંદરના ભાગમાં નાની ઓકાયંત્રની ડબ્બી મૂકો। હવે આકૃતિ 14.17 મુજબ તારના બંને છેડાનું કળ તથા વિદ્યુત કોષ સાથે જોડાણ કરો। હોકાયંત્રની સોય કઈ દિશામાં સ્થિર છે તેની નોંધ કરો। હોકાયંત્રની સોય નજીક ગજિયા ચુંબકને લાવીને જુઓ કે શું થાય છે। હવે હોકાયંત્રની સોયને ધ્યાનથી જોતા કળને ઓન સ્થિતિમાં લાવો। તમે શું જોયું? શું હોકાયંત્રની સોયનું આવર્તન થયું? કળને ઓફ સ્થિતિમાં ખસેડો, શું હોકાયંત્રની સોય તેની મૂળભૂત સ્થિતિમાં આવી ગઈ? પ્રયોગનું થોડા સમય સુધી પુનરાવર્તન કરો। આ પ્રયોગ શું દર્શાવે છે? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે હોકાયંત્રની સોય પોતે નાનકડું ચુંબક છે, અને હોકાયંત્રની સોય જે હંમેશા કઈ દિશામાં સ્થિર થાય છે? ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે। જ્યારે આપણે તેની નજીક ચુંબક લાવીએ છીએ ત્યારે તેની સોયનું શું થાય છે? આવર્તન થાય છે। આપણે એ પણ જોઈ ગયા કે જ્યારે નજીક રહેલા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે હોકાયંત્રની સોય આવર્તન અનુભવે છે। તમે આ બંને અવલોકનો પરસ્પર સંબંધ જાણી શકો છો। જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ચુંબક તરીકે વર્તે છે। જ્યારે તારની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર શું કરે છે? ચુંબક તરીકે કાર્ય કરે છે। આપણે આ આકૃતિની વાત કરી, 14.17, આ હોકાયંત્રની ડબ્બી મૂકેલી છે, આમાં એની ઉપર તાર લપેટેલા છે, બરાબર। અહીંયાથી તમે જ્યારે વિદ્યુત પ્રવાહ ઓન સ્થિતિમાં લાવશો ત્યારે હોકાયંત્રની સોય આવર્તન પામે છે, પણ તમે જ્યારે એને ઓફ સ્થિતિમાં કરશો ત્યારે હોકાયંત્રની સોય આવર્તન પામતી નથી। હવે તમે જ્યારે એને ઓન સ્થિતિમાં લાવો છો એટલે વિદ્યુત પ્રવાહનું
પ્રસરણ થતાં વિદ્યુત પ્રવાહ વહેતા હોકાયંત્રની સોય કઈ દિશામાં સ્થિર થાય છે? ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. આ આકૃતિ હાન પિશન ઓસ્ટેડની છે, બરાબર. આ એવી વાત હતી કે જેથી હાન ક્વિશન ઓસ્ટેડ આકૃતિ 14.18 નામના વૈજ્ઞાનિકને પણ નવાઈ લાગી હતી. એ એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે નોંધ્યું કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે પ્રત્યેક વખતે હોકાયંત્રની સોય આવર્તન અનુભવે છે. એટલે કે જેટલી વાર એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ દરેક વખતે હોકાયંત્રની સોય શું કરે છે? આવર્તન અનુભવે છે, બરાબર. ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. આથી જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે, જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે. વાસ્તવમાં ચુંબક બનાવવા માટે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થાય છે. શું તમે આ વધુ આશ્ચર્યજનક લાગ્યું? તો ચાલો આપણે પ્રયત્ન કરી જોઈએ. શું તમને આશ્ચર્યજનક લાગ્યું? એના માટે આપણે એક પ્રયત્ન કરીને જોઈએ. વિદ્યુત ચુંબક પ્રવૃત્તિ 14.6 આશરે 75 સેમી લાંબો ઇન્સ્યુલેટેડ એટલે કે પ્લાસ્ટિક કે કપડાના કવચ ધરાવતો અથવા ઇનેલ્ડ વળી શકે તેવો તાર અને 6 થી 10 સેમી લાંબી આપણે કેવો તાર લેવાનો છે? પ્લાસ્ટિક કે કપડાના કવર ધરાવતો અથવા તો ઇનેમલ્ડ જે વળી શકે તેવો તાર હોય એવો 6 થી 10 સેમી લાંબી લોખંડની ખીલી લો. તારને ખીલીની ફરતે ચુસ્ત રીતે ગૂંચળાની જેમ વીંટાળી દો. આકૃતિ 14.19 દર્શાવ્યા મુજબ તારના બંને મુક્ત છેડાઓને કળ વડે વિદ્યુત કોષ સાથે જોડી દો. ખીલીની નજીક કે તેના પર થોડીક ટાંકણીઓ મૂકો. અહીંયા આકૃતિમાં લગાવેલી છે, તમે જુઓ છો કે આની ઉપર તાર લપેટેલો છે, બરાબર. અહીંયા વિદ્યુત પ્રવાહ ઓન સ્થિતિમાં છે, આ ખીલી અહીંયા આપણે લગાવેલી છે. હવે આપણે શું કરવાનું છે? હવે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો. શું થાય છે? આપણે વિદ્યુત પ્રવાહ ચાલુ કરશું ત્યારે શું થશે? શું ટાંકણીઓ ખીલીની અણી પર વળગી જાય છે? અહીંયા આકૃતિમાં જુઓ, આકૃતિમાં આપણને અહીંયા ખીલી પર ટાંકણીઓ ચોટી ગયેલી જોવા મળે છે. કેમ? જ્યારે વિદ્યુત પ્રવાહ આપણે ઓન સ્થિતિમાં કરીએ છીએ ત્યારે એ ચુંબકનું કામ કરે છે. ખીલી શાનું કામ કરે છે? ચુંબકનું, જેના કારણે વિદ્યુત પ્રવાહ પસાર કરતાં આ ટાંકણીઓ ખીલીને ચોંટી જાય છે. વિદ્યુત પ્રવાહ બંધ કરો. શું હજી પણ ટાંકણીઓ ખીલીને અણી પર વળગેલી રહે છે? હવે તમે વિદ્યુત પ્રવાહને વહેતો બંધ કરો, ઓફ સ્થિતિમાં કરી દો, ત્યારે શું થશે? ટાંકણીઓ બધી નીચે પડી જશે. ઉપરોક્ત પ્રવૃત્તિમાં તારની કોઇલ એટલે કે તારનું ગૂંચળું તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે છે. જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે સામાન્ય એટલે કે ગૂંચળું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે. આવા ગૂંચળાને વિદ્યુત ચુંબક કહે છે. વિદ્યુત ચુંબક કેમ? કે જ્યારે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એ ચુંબકની જેમ કામ કરે છે અને પેલી ટાંકણીઓ ચોંટી જાય છે. પણ જ્યારે એનું વિદ્યુત પ્રવાહ બંધ કરીએ છીએ ત્યારે ટાંકણીઓ નીચે પડી જાય છે. એટલે તારનું ગૂંચળું એ વિદ્યુત ચુંબક તરીકેનું કાર્ય કરે છે, જે આપણે ખીલી પર ચોંટાડેલા છે. વિદ્યુત ચુંબકને ખૂબ જ પ્રબળ બનાવતા તે ખૂબ જ વજનદાર ભારને ઉંચકી શકે છે. ધોરણ 6 પ્રકરણ 13 ક્રેન વિશેની વાત તમને યાદ આવે છે? આવી ક્રેનનો છેડો ખૂબ જ પ્રબળ વિદ્યુત ચુંબક ધરાવતો હોય છે. ક્રેન તમે 6 ધોરણમાં ભણી આવ્યા કે વિદ્યુત ચુંબક ધરાવતો ક્રેન, બરાબર. એ ક્રેનનો ઉપયોગ શું? કે લોખંડના ભંગાર એટલે કે ભંગારમાંથી અથવા તો કચરાના ઢગલામાંથી લોખંડ જુદું પાડવા માટે એ ક્રેનનો ઉપયોગ થાય છે. એ ક્રેનના છેડા પર શું હોય છે? ચુંબક હોય છે, જેના કારણે ભંગાર એટલે કે કચરાના ઢગલામાં રહેલો લોખંડ એને ચોંટી જાય છે અને કચરામાંથી આપણે લોખંડ અલગ કરી શકીએ છીએ. વિદ્યુત ચુંબકનો ઉપયોગ ભંગારમાંથી ચુંબકીય પદાર્થોને જુદા પાડવા માટે પણ વપરાય છે. અકસ્માતે આંખમાં પડી ગયેલા ઝીણા લોખંડના રજકણને દૂર કરવા ડોક્ટરો નાના વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરે છે. એટલે કે આંખની અંદર જો ભૂલથી પણ લોખંડનું નાનું રજ કે કણ તૂટીને પડી ગયો હોય તો એમ આંખમાંથી કાઢવા માટે ડોક્ટરો પણ નાના વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરે છે. ઘણા રમકડા પણ તેની અંદરના ભાગમાં વિદ્યુત ચુંબકો ધરાવે છે અને અત્યારે કેટલાક રમકડાની અંદર પણ તમે જુઓ છો કે અંદરના ભાગમાં શું વપરાયેલું હોય છે? વિદ્યુત ચુંબકો વપરાયેલા હોય છે. હવે જોઈએ આપણે 14.5 વિદ્યુત ઘંટડી.
विद्युत घंटड़ी थी आपणे सारी रीते परिचित छीए। तेमां विद्युत चुंबक आवेलू होय छे। तो चालो जोईए के ते केवी रीते कार्य करे छे। आकृति 14.20 विद्युत घंटड़ीने तेना विद्युत परिपथ साथे दर्शावेली छे। ते लोखंडना टुकड़ा पर વીંટાળેલા વિદ્યુતના તારનું ગૂંચળું ધરાવે છે। ગૂંચળું વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે। વિદ્યુત ચુંબકની નજીક એક છેડા પર હથોળી જેવી રચના ધરાવતી લોખંડની પટ્ટી નજીકના ભાગમાં ગોઠવેલી હોય છે। લોખંડની પટ્ટીની નજીક સંપર્ક સ્ક્રૂ આપેલો હોય છે। જ્યારે લોખંડની પટ્ટી સ્ક્રૂના સંપર્કમાં હોય છે ત્યારે કોઇલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા કોઇલ વિદ્યુત ચુંબક બને છે। ત્યારબાદ તે લોખંડની પટ્ટીને આકર્ષે છે। આ પ્રક્રિયામાં પટ્ટીના છેડા પર રહેલી હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે અને અવાજ ઉત્પન્ન કરે છે। એટલે કે આ તમે જે આકૃતિ 14.20માં જુઓ છો એ વિદ્યુત ઘંટડી છે, બરાબર। એની કોઇલની અંદર વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થાય ત્યારે વિદ્યુત ચુંબક બને છે અને ત્યારબાદ લોખંડની પટ્ટી એને આકર્ષે છે। ત્યારે પટ્ટીના છેડા પર જે હથોડી હોય એ સ્ટીલની કટોરી એટલે કે આની સાથે અથડાય છે અને અવાજ ઉત્પન્ન થાય છે। જો કે વિદ્યુત ચુંબક લોખંડની પટ્ટીને આકર્ષે છે। આ જે વિદ્યુત ચુંબક હોય આ લોખંડની પટ્ટીને આકર્ષે છે। તે વખતે તે વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય છે। ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે। શું હવે ગૂંચળું વિદ્યુત ચુંબક તરીકે રહે છે? જ્યારે ગૂંચળામાં વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય ત્યારે ગૂંચળું વિદ્યુત ચુંબક તરીકે વહે છે? તો ગૂંચળું હવે વિદ્યુત ચુંબક તરીકે વહેતું નથી। કેમ? તો વિદ્યુત પ્રવાહ એમાં આવતો અટકી જાય છે, બંધ થઈ જાય છે, ત્યારે એ કામ કરતું નથી। તે લોખંડની પટ્ટીને આકર્ષી શકતું નથી। એની અંદર વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય એટલે લોખંડની પટ્ટીને આકર્ષે નહીં, અને લોખંડની પટ્ટીને આકર્ષે નહીં એટલે એની તરફ ખેંચાશે નહીં અને ઘંટડી વાગશે નહીં। લોખંડની પટ્ટી તેના મૂળ સ્થાને પાછી આવતા તે ફરીથી સ્ક્રૂના સંપર્કમાં આવે છે, જે વિદ્યુત પરિપથ પૂર્ણ કરે છે। વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતા ફરીથી હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે। આ પ્રક્રિયા ઝડપથી ક્રમિક રીતે પુનરાવર્તન પામે છે। આ જે પ્રક્રિયા છે, વિદ્યુત પ્રવાહ વહેતા એની જે ઘંટડી જે લોખંડની છે એ એની સાથે સ્ટીલની એની સાથે આકર્ષે છે અને અથડાય છે એટલે ઘંટડી વાગે છે, એ ક્રિયા વારંવાર પુનરાવર્તન પામે ત્યારે એ વિદ્યુત ઘંટડી રણકે છે, એનો અવાજ ઉત્પન્ન થાય છે। જ્યારે આ પ્રક્રિયા ઝડપથી ક્રમિક રીતે પુનરાવર્તન પામે છે, જ્યારે હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે ત્યારે દરેક વખતે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે। દરેક વખત અથડાય ત્યારે દરેક વખતે વિદ્યુત પ્રવાહ પરિપૂર્ણ એટલે કે પૂર્ણ થાય છે। આ રીતે ઘંટડી રણકે છે। આ રીતે ઘંટડીની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાથી ઘંટડીમાંથી અવાજ ઉત્પન્ન થાય છે। અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે। હવે આપણે સ્વાધ્યાયના કેટલાક હેતુલક્ષી પ્રશ્નો જોઈએ। મિત્રો, સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો આપણે PDF ફાઇલમાં લખેલા છે, બરાબર। એમાંથી ખાલી જગ્યાઓ અને ખરા ખોટા વિધાનો જોઈએ કે વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે છે। કયો ધ્રુવ? ધન ધ્રુવ। બીજી ખાલી જગ્યા કે બે કે તેથી બેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને ખાલી જગ્યા કહે છે, શું કહેવાય? બેટરી કહેવાય। ત્રીજી ખાલી જગ્યા કે જ્યારે રૂમ હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તે ખાલી જગ્યા થાય છે, તો શું થાય? ગરમ થાય છે અથવા તો ઉષ્મા ઉત્પન્ન કરે છે, ગમે તે લખી શકાય। વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ખાલી જગ્યા કહે છે, તો શું કહેવાય? મિત્રો, ફ્યુઝ કહેવાય। હવે ખરા ખોટા વિધાનો જોઈએ કે સાચા વિધાન સામે T અને ખોટા વિધાન સામે F નિશાની કરો। એ કે વિદ્યુત કોષની બેટરી બનાવવા માટે એક વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે, ખોટું। શેના સાથે? એક વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ હોય તો બીજા વિદ્યુત કોષનો ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે। જ્યારે ફ્યુઝમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેની અમુક મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝનો તાર પીગળીને તૂટી જાય છે, સાચું છે। ત્રીજું કે વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષતું નથી, ખોટું। વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષે છે। ચોથું કે વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે, સાચું। આપણે હમણાં જ વાંચ્યું ઉપર કે વિદ્યુત ઘંટડીની અંદર શું હોય છે? વિદ્યુત ચુંબક હોય છે, જેના કારણે પેલી લોખંડની
જે ખીલી હોય છે, જે થાળી જેવું હોય છે, એની સાથે આકર્ષે છે, અથડાય છે અને અવાજ ઉત્પન્ન કરે છે, એટલે કે વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે। બાકીના પ્રશ્નો આપણે પીડીએફ ફાઇલમાં લખેલા છે। અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે। બધાને જય સ્વામિનારાયણ।